શ્રીહોર ગોપીનાથજી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો તૃતીય વાર્ષિક ઉત્સવ યોજાયો. શ્રીહોર ખાતે આવેલ ગોપીનાથજી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો તૃતીય વાર્ષિક ઉત્સવ રંગ અવસર 2018ની ધામધૂમપૂર્વક ઉજવણી બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવી હતી. આ રંગોત્સવ કાર્યક્રમમાં ભાવનગર યુનિવર્સિટીના એસી મેમ્બર અને હોમિયોપેથી કોલેજના ડીન ડૉક્ટર ગિરીશભાઈ વાઘાણી, ભાવનગરના સિટી ડીવાયએસપી મનીષ ઠાકર, ગોપીનાથજી મહિલા કોલેજના સંચાલક રમેશભાઈ રાઠોડ, જાણીતા ગાયક કલાકાર રાજેશભાઈ બારોટ, ગોપીનાથજી મહિલા કોલેજના માર્ગદર્શક દિલીપભાઈ જોશીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય યોગેશભાઈ જોશી તથા અધ્યાપકોએ ભારે જેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આભાર સર. કોલેજ પરિવાર વતી હું સ્વાગત કરું છું. સંસ્થાના આચાર્ય શ્રી રાજુભાઈ બારોટ છે, આપણી વચ્ચે આ વધારી રહ્યા છે, તો એમને પૂછપુછથી સ્વાગત કરું. આપણા મુખ્ય મહેમાન અને મુરબ્બી શ્રી જેને અધ્યક્ષ રાખ્યો છે એવા કાર્ય ગિરીશભાઈ વાઘાણી, ભાવનગર શહેરમાં સિટી ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સિટી ડીવાયએસપી મનીષભાઈ ઠાકર, આપણા માર્ગદર્શક શ્રી દિલીપભાઈ, પ્રિન્સિપાલ યોગેશભાઈ તથા સ્ટાફગણ ઇલાબેન જાણી તથા બંને ઇલાબેન તથા ઉપસ્થિત સૌ વાલીઓ, વાલી દીકરીઓ તેમજ ઉપસ્થિત સૌ મહેમાનો, ગોપીનાથ મહિલા કોલેજ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ શ્રી આપનો કિંમતી ટાઈમ લઈ આ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનું હાર્દિક સ્વાગત છે. વાર્ષિક ઉત્સવ ઉજવણી થતી હોય અને થર્ડ યરની બહેનો પોતાના 3 વર્ષનો અનુભવ લઈ અને જ્યારે પોતાની કોલેજ છોડી રહી હોય છે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને કોલેજ પ્રત્યેનો જે આત્મીય ભાવ એ વર્ષો સુધી રહેતો હોય છે. અને એ જ પ્રસંગ હું વાત કરી કે બિલ્ડિંગનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં જે 1-10 નંબર જે બહેનોએ માર્ક્સ અથવા તો જે મેરિટમાં આગળ હતા એમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તો એ આજીવન કોલેજને પણ યાદ રહેશે અને આ વિદ્યાર્થીની બહેનોને પણ યાદ રહેશે. તો કેરિયર ઓરિએન્ટેડ એટલે કે ભણતર અને ઘડતર વચ્ચેનો જે તફાવત છે એ ખૂબ સમજી લેવો રહ્યો. ભણતર એટલે કે જે તમે અત્યારે મેળવી રહ્યા છો અને અહીંયાથી તમારે ગણતર જે જીવનની અંદર જે તમારે ઉપયોગી જે રોજિંદા કાર્યો છે, તમારું એજ્યુકેશન, તમારું શિક્ષણ, તમારી નોકરી, આ પૂરું કર્યા પછી તમે કયું ફિલ્ડમાં જવાના છો એ ખૂબ અગત્યનું છે. અને નારી શક્તિની જ્યારે વાત કરીએ તો સાથે શક્તિ બોલાય જ જાય છે, કારણ કે આપણે માતાજીના જે ચિત્રો જોઈએ જેની અંદર બધા જ પ્રકારના 12 હાથ હોય તો એની અંદર બધા જ પ્રકારના શસ્ત્રો અસ્ત્રો બધું અંદર સમાવિષ્ટ છે. એક શસ્ત્ર અત્યારે જે વધ્યું છે એ મોબાઈલ વધારાનું, એ પણ એક શસ્ત્ર જ છે જો એનો યોગ્ય ઉપયોગ તમે કરી શકો તો, કારણ કે તમારા એક સર્ચની અંદર તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈને બેસી શકો છો, પરંતુ એનો પ્રોપર ઉપયોગ એ તો બ્રહ્માસ્ત્ર સાબિત થાય છે. અને જો એનો ઉપયોગ બરાબર તમને ન આવડે તો તમને પાછું વાળતા નથી આવડતું તો અસ્વસ્થામાં જેવી પરિસ્થિતિ થાય છે. જીવનમાં સફળ થવું એ સફળ તો જેમ સાહેબ તસ્કરોની તસ્કરી અટકાવતા હોય, નિષ્ફળ જવા દેતા હોય, સફળતા એને ન મળતી હોય, પણ એનાથી આગળ વધી એક વાત એવી કહેવી છે કે જીવનને આપણે સાર્થક બનાવવા માટે એ સફળતાને ત્યાં સુધી લઈ જઈએ. અને એ સફળ અને સાર્થક જીવન બનાવવા માટે આપણી પાસે જો કોઈ મૂડી હોય તો જેમ ઠાકર સાહેબે કીધું એ પ્રમાણે આપણા અભ્યાસની સાથે સાથે આપણું ગણતર, આપણો સંબંધ, આપણો સ્નેહ, આપણો પ્રેમ